संयुक्त नित्यं जयंती योगिन कामदमोक्षाय नमो नम मंगलों मंगलों कुंकुंदारी स्वामी भूत्याचकास्ते चित्तवाय भवाय पंचास्ती का है? भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाए तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाए नीतिका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमां वीसमी गाथानो स्वाध्याय आपणे करी रह्या छीए। वीसमी गाथानो अन्वयार्थ टीका भावार्थ ए पछीथी पूज्य गुरुदेव कांजी स्वामीए आपेल प्रवचनमांथी केटलाक अंश कर्या छे। आजे आगळ अंशो लईए ते पहला सहज पुनरावर्तन करिए। कुंकुंदाचार्य भगवान की वीसमी गाथा में एम कहू के आ कर्मजनित भावो नानावरण आदि भावो जीव साथे सारी रीते अनुबद्ध छे अने एवा भावनो अभाव करीने ते अभूतपूर्व सिद्ध थाय छे। आ भावो अनादिना छे पण ए जीवना प्रदेश में पहुंचा नथी व्याप्या नथी। आ ज्ञानावरण आदि भावो ए जीव जारथी छे त्यारथी छे परंतु जीवना प्रदेश में अंदर पहुंचा नथी एटले ए जीवथी सदाय जुदा ज रह्या छे अने ए अनादिना छे छताय एनो अभाव थई सके छे। અને જેમને એમનો એવા જ્ઞાનાવરણ અને આદિ ભાવનો અભાવ કર્યો છે એ અભૂતપૂર્વ સિદ્ધ દશાને પ્રાપ્ત થયા છે। ટીકામાં એનો ઘણો વિસ્તાર કર્યો, વાંસનું ઉદાહરણ આપી અને એ વાતને સમજાવી કે સિદ્ધ દશા છે, સિદ્ધ દશા ભલે એણે જોઈ નથી એટલે એને વિશ્વાસ નથી આવતો, જેમ વાંસનો રંગેલો ભાગ જ એણે જોયો છે એટલે વાંસનો રંગ વિનાનો ચોખ્ખો ભાગ પણ છે એનો એને વિચાર નથી આવતો, એવી રીતે સિદ્ધ દશા પણ છે એટલે આ બધી વાત અહીંયા સમજાવી છે અને સિદ્ધ દશા પ્રાપ્ત કરી શકાય એવી છે એ વાત આમાં કહેવામાં આવી છે। તો પ્રવચન પ્રસાદ ભાગ પહેલો એના પાના નંબર 116 એમાં ત્રણ પેરેગ્રાફ સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે, ચોથા પેરેગ્રાફથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ। ચોથો પેરેગ્રાફ ગુરુદેવ કહે છે કે ભવ્ય જીવ કાળ લબ્ધિને પામીને સમ્યક દર્શન આદિ મોક્ષની સામગ્રી મેળવીને જો કે સિદ્ધ પર્યાય નવી પામે છે તો પણ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સિદ્ધ પદ નવું નથી। શું કહે છે? ભવ્ય જીવ કાળ લબ્ધિને પામીને સમ્યક દર્શન આદિ મોક્ષની સામગ્રી મેળવીને જો કે સિદ્ધ પર્યાય નવી પામે છે તો પણ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સિદ્ધ પદ નવું નથી। અનાદિ અનંત આત્માનો સિદ્ધ સ્વભાવ જ છે। આ પર્યાય અપેક્ષાએના ઉત્પાદન અને વ્યય છે તે છતાં પણ એ પર્યાયનું પણ હોવાપણું છે, અસ્તિત્વ છે અને દ્રવ્યાર્થિક નયથી વિચાર કરીએ તો પદ એ તો ત્રિકાળ રહેલું છે, એવી પર્યાય પ્રગટ નથી થઈ તે છતાં અનાદિ અનંત સિદ્ધપદ તો જીવમાં રહેલું છે એટલે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સિદ્ધપદ નવું નથી। અનાદિનું છે જ્યારે એને સંસાર પર્યાય છે ત્યારે પણ સિદ્ધપદ અંદરમાં શક્તિરૂપે તો અનાદિનું છે છે ને છે જ, એટલું જ નહીં પણ પર્યાર્થિક નયથી વિચાર કરીએ તો એ પર્યાયનું અસ્તિત્વ છે, એ પર્યાયનું અસ્તિત્વ વર્તમાનમાં નથી,
પણ એ પર્યાયનું અસ્તિત્વ ભવિષ્યકાળમાં છે. સિદ્ધ પર્યાય અને સંસારી પર્યાયમાં મોટો તફાવત એટલો જ છે કે સંસારી પર્યાયને ખરેખર જોઈએ તો કોઈ શાશ્વત ટકી રહેનારું બળ મળતું નથી, એવો કોઈ બેઝ નથી, એવો કોઈ પાયો નથી, એનામાં રહેલા ગુણોને કારણે એ નથી. એટલે છેવટે સંસારી પર્યાય એ તો જાય જ છે. જ્યારે સિદ્ધની પર્યાયને શાશ્વત બળ મળે એવું છે, એવી પર્યાય કાયમ ટકીને રહે, એટલે ભલે નવી નવી એક પછી એક થયા કરે પણ એ કાયમ રહે. અને એનું કારણ એ છે કે એ જીવના અનંત ગુણને અનુસરીને થયેલી પર્યાય છે. જીવમાં અનંત ગુણ છે, એનું એવું પરિણમન છે, એ એનો સ્વભાવ છે, એટલે પોતાના સ્વભાવને અનુસરીને થયેલી આવી પર્યાય પછી સ્વભાવ ભાવને છોડીને વિપરીત ભાવે થાય એમ બનતું નથી. સંસાર પર્યાય એ સ્વભાવને અનુસરીને નથી થતી, ભલે અનાદિતી છે, અનંતકાળ વીતી ગયો, છતાં પણ એ પર્યાયને કોઈ બેઝ નથી, એ માત્ર જીવના અપરાધને કારણે છે, જીવના દોષને કારણે છે. અને જીવનો દોષ, અપરાધ કે પ્રમાદ એ એક સરખો રહેતો પણ નથી, એટલે સંસારી પર્યાય એક સરખી રહેતી નથી. સંસારી પર્યાયમાં એટલા માટે બદલાવ પણ આવે અને એને કોઈ પાયો નથી, એ તો માત્ર જીવનો દોષ છે, અપરાધ છે, જીવનો પ્રમાદ છે. કે જે જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે નહીં રહેતા, સ્વભાવનું લક્ષ્ય નહીં કરતા, સ્વથી ચ્યુત થઈ અને પરના લક્ષ્ય થયો છે, એટલે એને સંસારી પર્યાય છે, એટલે એને સંસારી પર્યાય છે. અને એક સરખો એવો વિભાવ ભાવ, એવો પ્રમાદ કે એવો દોષ રહેતો પણ નથી, એટલે સંસારી પર્યાય બદલાયા કરે છે. જ્યારે સિદ્ધની પર્યાય એ પોતાના સ્વભાવ ભાવને અનુસરીને થઈ છે, અને પૂર્ણ સ્વભાવ ભાવને અનુસરીને થયેલી જે પર્યાય છે એ એક વખત એવી થયા પછીથી એ વિભાવરૂપ થતી નથી, એમાં કોઈ બદલાવ પણ નથી. ભલે એ પર્યાય અપેક્ષાએ દરેક સમયે બદલાતી હોય, તે છતાંય એ સિદ્ધની પર્યાય હવે કાયમ રહેવાની છે. આ બે પર્યાય વચ્ચેનો બહુ મોટો તફાવત છે. એટલે એક વખત આવી સિદ્ધ દશા થાય ત્યાર પછીથી એ દશા જતી નથી, એ બદલાતી નથી, સિદ્ધત્વ જાય નહીં. દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો સિદ્ધપદ તો અનાદિનું છે, એટલે કે સિદ્ધપદ તો શાશ્વત, ત્રિકાળ, કાયમ, નિત્ય જીવમાં પડેલું જ છે. જીવ દ્રવ્ય છે, એમાં આ સિદ્ધપદ તો દ્રવ્ય અપેક્ષાએ તો અનાદિનું જ છે, પણ પર્યાય અપેક્ષાએ એટલે કે પ્રગટતાની અપેક્ષાએ પણ એનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે. જેમ પેલો ચોખ્ખો વાંસ કે જે રંગાયેલો નથી, એ ભલે ઢંકાયેલો છે છતાંય એ ચોખ્ખો છે, એવી રીતે આ સિદ્ધની પર્યાય પણ છે, એનું અસ્તિત્વ પણ છે. એટલે સિદ્ધ પદ દ્રવ્ય અપેક્ષાએ છે, તે અનાદિ અનંત છે, જ્યારથી જીવ છે ત્યારથી છે. અને જે પર્યાય છે એ પર્યાય એમાં ગર્ભિતપણે રહેલી છે, એ પર્યાય અનાદિની નથી, એની આદિ છે, એ પર્યાયની આદિ છે, પણ પછી એ પર્યાય અનંત છે. એટલે આવો આ સિદ્ધનો પર્યાય અને આ સિદ્ધનું પદ છે. અને આ રીતે સિદ્ધની પર્યાય સંસારી પર્યાયથી જુદી પડે છે કે સિદ્ધ પર્યાય છે એ સ્વભાવને અનુસરીને થાય છે, એટલે બદલાવ પણ નથી, એક સરખી છે, શાશ્વત છે. ત્યારે સંસારી પર્યાયમાં બદલાવ પણ છે, એક સરખી રહેતી પણ નથી, એ જીવના પ્રમાદને કારણે, એના દોષને કારણે, એના અપરાધને કારણે હોય છે. અહીંયા કહે છે કે ભવ્ય જીવ કાળ લબ્ધિને પામીને
જો કાળ લબ્ધિને પામીને એટલે કે કાળ પાકે માટે થાય છે એમ નથી. વાસ્તવમાં તો પાંચે સમવાય હોય છે, જીવનો પુરુષાર્થ પણ એ વખતે હોય છે અને બાકીના ચાર સમવાય પણ છે. તો એ પાંચે સમવાય પૂરા થતા, એટલે ખાસ તો મુખ્યતા તો પુરુષાર્થની જ કહેવાય, કેમ કે ચાર જે સમવાય છે એમાં તો જીવે કાંઈ કરવાપણું છે જ નહીં, જે કરવાપણું છે એ તો એનો પુરુષાર્થ જ છે. તો કહે છે કે ભવ્ય જીવ કાળ લબ્ધિને પામીને સમ્યક દર્શન આદિ મોક્ષની સામગ્રી મેળવીને જો કે સિદ્ધ પર્યાય નવી પામે છે તો પણ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ સિદ્ધ પદ નવું નથી. અનાદિ અનંત આત્માનો સિદ્ધ સ્વભાવ જ છે. આગળ કહે છે, પોતાની પર્યાયની લાયકાત કે કાળ લબ્ધિ છે એ સમયે એવી એની લાયકાત છે કે કાળ લબ્ધિ પાકી છે અને પર્યાય એવી જ થાય છે, સ્વભાવને અનુસરીને થાય છે, જીવનો એ સ્વભાવ છે. આત્મામાં અંતરદ્રષ્ટિ થઈ અને પર્યાયમાં જે કાર્ય થયું તે સમ્યક દર્શન આદિની અંતર સામગ્રી મોક્ષ માર્ગ છે. સિદ્ધિની પર્યાય કઈ રીતે થાય છે? તો કે જીવ સમ્યક દર્શન પ્રગટ કરીને મોક્ષ માર્ગની શરૂઆત કરે છે અને મોક્ષ માર્ગમાં આગળ વિશેષ પુરુષાર્થ કરતા કરતા એ પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત થાય છે, એટલે કે સિદ્ધ પર્યાય પ્રગટ કરે છે. એટલે કહે છે કે આત્મામાં અંતરદ્રષ્ટિ થઈ અને પર્યાયમાં જે કાર્ય થયું તે સમ્યક દર્શન આદિની અંતર સામગ્રી મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ બહારમાં નથી, મોક્ષ માર્ગ અંતરંગ છે, સાધન પણ અંતરંગ જ છે, બીજું કોઈ બહારમાં જુદું સાધન નથી. અને તે દ્વારા મોક્ષ થાય છે એટલે કે મુક્ત દશા પ્રાપ્ત થાય છે. સર્વ કર્મરૂપ મલિનતાથી રહિત, સર્વ વિભાવ ભાવોથી રહિત પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિ ભવ્ય જીવને થાય છે. ભવ્ય જીવને જ મોક્ષની પ્રાપ્તિ હોય છે, અભવ્યને હોતી નથી. અંતરદ્રષ્ટિથી જ્ઞાન અને રમણતા કરતા સિદ્ધ દશા પ્રગટ થાય છે. પર્યાય દ્રષ્ટિએ સિદ્ધ દશા નવી થાય છે, પણ દ્રવ્ય દ્રષ્ટિએ સિદ્ધપદ નવું નથી, કેમ કે આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ સદા સિદ્ધ સમાન છે. જ્ઞાન સ્વરૂપી આત્મા છે, જેમ મીઠું ખારાશથી ભરેલું છે તેમ આત્મા જ્ઞાનથી ભરેલો છે. જ્ઞાન ગુણ મુખ્ય છે, જ્ઞાન અને આત્મા એ કાંઈ જુદા નથી. ગુણગુણીનો ભેદ કોઈક અપેક્ષાએ છે, તે છતાંય જ્ઞાનથી આત્મા જુદો નથી. જ્ઞાન કહો કે આત્મા કહો, જેમ મીઠું કહો તો મીઠું ખારાશ વિનાનું હોય નહીં, મીઠું ખારાશથી ભરેલું છું, કણ કણ ખારાશથી ભરેલો છે, તેમ આત્મા જ્ઞાનથી ભરેલો છે. પરની ક્રિયા તો આત્મા કરી શકતો નથી, પણ પર્યાયમાં રાગાદી કરવા તે કાર્ય પણ આત્માનું નથી. આત્માનું કર્તવ્ય તો જ્ઞાન કરવું તે છે, એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. આગળ કહે છે, સોનાની પર્યાય કુંડળ મટીને કડા રૂપે થાય છે, તે પર્યાય દ્રષ્ટિએ કડાની પર્યાય નવીન છે, પણ સોનાની અપેક્ષાએ તે નવું નથી. આત્મામાં અનાદિકાળથી કર્મના નિમિત્તે વિકારી ભાવ છે, તે નવો નથી. આત્મામાં કર્મના નિમિત્તે વિકારી ભાવ છે, તે નવો નથી. આ રીતે પર્યાય દ્રષ્ટિએ અનાદિથી અનંત ભવો કર્યા છે, એટલે કોઈ ભાવ પણ નવો નથી. અનંતકાળથી જીવ છે અને જ્યારથી જીવ છે ત્યારથી, એટલે અનાદિથી
भवना भ्रमण करे छे अने एमा पांच परावर्तन थाय छे एमा भाव परावर्तन पण छे एना एवा भाव पण होय छे एटले एवा भावे जीव थाय छे रागना भावे के द्वेषना भावे जीव थाय छे ए पण काई नवू नथी पर्याय दृष्टिए जोईए तो ए पर्यायनुं अस्तित्व छे ए पर्याय पण होवा पणे छे जेनो वर्तमान उघाड़ थाय छे वर्तमान ए देखाय छे पण पर्यायना प्रवाहमां तो ए पर्याय पण हती एटले ए काई नवू नथी वळी ए जे थाय छे एमां जीवनो दोष छे जीव पोते करे छे जीवनुं ए कार्य नथी जीवनो ए स्वभाव नथी ते छताय ए स्वभाव थी च्युत थई अने एवा परिणाम करे छे एवा भावे थाय छे अने एम थता एने आश्रव अने बंध थाय छे अने भवना भ्रमण थाय छे एटले के एने दुख ज रहे छे एने शांति मळती ज नथी। तो गुरुदेव कहे छे अहींया 117 मा पाना पर के हो आ जीवने शांति क्यांथी थाय आ रीते जे जीव परनुं लक्ष्य करीने भवना भ्रमण करे छे अने दुखी थाय छे तो कहे छे के आ जीवने हवे शांति कई रीते थाय शांतिनो मार्ग महापुरुषोए बतायो छे शांतिनो मार्ग महापुरुषोए पोते प्रगट करी अने पछी बतायो छे एटले एमां काई शंका करवा जेवुं नथी ए मोक्षनो मार्ग छे ए राजमार्ग छे पोताना शुद्ध स्वभावने जाणीने एना आश्रय एवी शांति थाय छे एटले अहीं कहे छे के आ जीवने शांति क्यांथी थाय कोण शरणभूत छे एटले कोण शांति आपे कोना शरणे जवाथी शांति प्राप्त थाय ओ शांति तो चिदानंदमां छे पण तेनी तो अज्ञानीने खबर नथी પોતાનો જ્ઞાન આનંદ સ્વભાવ છે એમાં શાંતિ છે એનું વેદન થયું નથી એ શાંતિ અનુભવાઈ નથી એટલે અજ્ઞાનીને એની ખબર નથી। શરીરમાં અને પરમાં એકત્વ બુદ્ધિ વર્તે છે તેને સંસાર પર્યાય દ્રષ્ટિ એ અનાદિનો છે। શરીરમાં એકત્વ બુદ્ધિ છે અને પરમાં એકત્વ બુદ્ધિ છે શરીરમાં મમત્વ છે અને પરમાં મમત્વ છે એવા અજ્ઞાનીને પોતાના શુભાશુભ ભાવરૂપ સંસાર એ અનાદિનો છે પર્યાય અનાદિનો છે પર્યાય દ્રષ્ટિથી એ અનાદિનો છે સંસાર છે તે પર્યાય છે પણ દ્રવ્ય દ્રષ્ટિથી જોઈએ તો જીવ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે એમાં સંસાર છે જ નહીં કે છે કે તેને સંસાર પર્યાય દ્રષ્ટિએ અનાદિનો છે અને એમ એ અનાદિનો સંસાર છે એમાં બદલવું પણ થાય છે દેવગતિમાં જાય તો ત્યાં પણ એને એ એકત્વ બુદ્ધિને મમત્વ બુદ્ધિ તો રહે જ છે માણસ થાય તો પણ એમ જ છે જ્ઞાનનો ઉઘાડ પણ હોય થોડો ઘણો એને જ્ઞાનનો ઉઘાડ પણ હોય સમોસરણમાં પણ ગયો હોય ભગવાનની વાત પણ સાંભળી હોય પણ શરીર સાથે એને એકત્વ છે મમત્વ છે પરમાં એકત્વ મમત્વ કરે છે પરમાં કરતા બુદ્ધિ કરે છે અને એ સંસારની જ રુચિ કરે છે એટલે સંસારની રુચિમાં એને સત્ય તત્વ જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ ખ્યાલમાં આવતું નથી અથવા તો કદાચ એને ખ્યાલમાં આવે છે તો એની એ રૂચિ કરતો નથી એને સમજી વિચારીને આત્મસાત કરતો નથી એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે કોઈ પણ ગતિમાં જાય દેવગતિમાં જાય મનુષ્ય ગતિમાં જાય જ્ઞાનનો થોડો ઉઘાડ પણ હોય છતાં આ જીવને સંસારની રૂચિ છે અને એવી સંસારની રૂચિમાં આ સત્ય તત્વની વાત સાંભળવા પણ નવરો થાય નહીં તો પછી એ 84 લાખ યોનિમાં
રખડવાની સજાને પાત્ર બને છે. પરાધીન દ્રષ્ટિ હોવાથી પર્યાયની સ્વતંત્રતાને કબૂલતો નથી. પરાધીન દ્રષ્ટિ હોવાથી પર્યાયની સ્વતંત્રતાને કબૂલતો નથી. પર્યાય સ્વતંત્ર છે, દરેક પદાર્થની પર્યાય સ્વતંત્રપણે થાય છે, એમાં એનું કરવું કાંઈ થતું નથી. આવી સ્વતંત્રતાને જો એ સ્વીકારે તો એની કરતા બુદ્ધિ ટળી જાય અને એનું લક્ષ સ્વરૂપ તરફ જાય. પણ એને તો પરાધીન દ્રષ્ટિ છે, એની શ્રદ્ધા તો પરને આધીન છે, એટલે કે કોઈક આવે તો મને શાંતિ મળે, કંઈક પદાર્થ પ્રાપ્ત થાય તો મને સુખ મળે, કોઈક બીજો આવી અને મને કંઈક કરાવી દે, એની મને મદદ મળે તો મને સાતા વળે, આવી એની પરાધીન દ્રષ્ટિ છે. પરમાંથી સુખની પ્રાપ્તિની એની દ્રષ્ટિ એ પરાધીન દ્રષ્ટિ છે. પર દ્વારા પોતે સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ કરી શકે છે એવી ખોટી ઊંધી માન્યતા, એવી શ્રદ્ધા એ પરાધીન દ્રષ્ટિ છે. એટલે પરાધીન દ્રષ્ટિ હોવાથી પર્યાયની સ્વતંત્રતાને કબૂલતો નથી. એટલે કે પોતાની પર્યાય જે છે એ પણ સ્વતંત્રપણે થાય છે, બીજા દ્રવ્યોની પર્યાય પણ સ્વતંત્રપણે થાય છે, કોઈ કોઈનું કાંઈ કરતું નથી, કોઈ કોઈને આધીન નથી, કોઈને કારણે કોઈની પર્યાય બદલતી નથી, એવી સ્વાધીન દ્રષ્ટિ એને નથી, એને પરાધીન દ્રષ્ટિ છે. શરીરમાં વ્યાધિ થાય છે ત્યારે બહારની સામગ્રી હોવા છતાં તે સામગ્રી શાંતિ આપી શકતી નથી. એવો રોગ આવ્યો હોય, પીડા થતી હોય અને પોતે મોટો કરોડપતિ હોય, બહારમાં અનેક પ્રકારની સામગ્રી હોય, તો એ સામગ્રીમાં એનું મન ચોંટતું નથી. એને એ વખતે એમ કહીએ કે નવી કાર આવી છે, તમે ઓર્ડર કર્યો હતો, એ કાર અત્યારે આવી ગઈ છે, આ તરફ એને પીડા થતી હોય તો એને એમાં કઈ મન ચોંટતું નથી, એને આનંદ થતો નથી. ગમે તે વાત કરીએ, ગમે તેવી સામગ્રી આવી હોય, ગમે તેવા સારા પકવાન બનાવ્યા હોય, બધું હોય, તે છતાં શરીરમાં એવો વ્યાધિ લાગુ પડી ગયો હોય અને એવી સખત પીડા થતી હોય તો કઈ શાંતિ કે સુખનો અનુભવ થતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે શરીરમાં વ્યાધિ થાય છે ત્યારે બહારની સામગ્રી હોવા છતાં તે સામગ્રી શાંતિ આપી શકતી નથી. કેમ કે શાંતિ બહારમાં નથી, પરમાં નથી, શાંતિ તો આત્મામાં છે, પણ આ વાત એ કબૂલતો નથી. શાંતિ આત્મામાં છે એ વાતને આ જીવ કબૂલતો નથી. તેને બહારમાં સુખ શાંતિની શોધ છે, આ એની મોટી ભ્રમણા છે કે બહારમાંથી એને સુખ શાંતિ પ્રાપ્ત થશે. એટલે એ બહારમાં ને બહારમાં આ પદાર્થોની પર્યાયો બદલાય છે, જગતના પદાર્થોની પર્યાયો બદલાય છે, તો એની રૂચિ કરી અને એમાંથી સુખ શાંતિની શોધમાં એ ભવના ભ્રમણ કરી રહ્યો છે, એ પર્યાય દ્રષ્ટિ છે. તેને પર્યાય દ્રષ્ટિએ આવો સંસાર અનાદિનો છે. દ્રવ્ય દ્રષ્ટિએ જોઈએ તો જીવને કોઈ સંસાર જ નથી, કેમ કે સંસાર તો એના શુભાશુભ ભાવ છે, સંસાર એની પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી. સંસાર ક્યાં છે? એની પર્યાયમાં છે. સંસાર તો બદલતો છે, સંસાર કાંઈ એક સરખોય નથી. સંસાર તો પર્યાયમાં છે, દ્રવ્યમાં તો સંસાર છે જ નહીં. દ્રવ્યમાં સંસાર પર્યાય નથી. દ્રવ્યની અંદર સિદ્ધ પદ છે, દ્રવ્યની અંદર સિદ્ધ પદ છે, અને સિદ્ધ પદ છે એટલું જ નહીં, પરંતુ એવા પદની પ્રગટતારૂપ સિદ્ધ પર્યાય પણ એ પ્રગટ કરી શકે એવો સક્ષમ પણ છે. પણ આ સંસાર પર્યાયને માટે એના દ્રવ્યની અંદર કોઈ એવી વસ્તુ નથી કે જેથી એક સરખો સંસાર રહે, એક સરખો સંસાર રહે એવું દ્રવ્યની અંદર કાંઈ છે જ નહીં. એટલે દ્રવ્ય દ્રષ્ટિએ સંસાર છે જ નહીં. થોડી સ્થિતિવાળી દેવાદિકની પર્યાય નામકર્મના ઉદયે પ્રાપ્ત થાય છે.
नाम कर्म नो उदय छे देव नाम कर्म एवी देव गति एवी गति थई छे भले एमां हजारों वर्ष ना आयुष होय तो पण अनंत कालनी अपेक्षा ए स्थिति ने अहींया थोड़ी स्थिति कही। गुरुदेव कहे छे के थोड़ी स्थिति वाली देव आदिक नी पर्याय नाम कर्म ना उदय प्राप्त थाय छे एमां कोई एक पर्याय जीवनी अशुद्धता ना कारणे उत्पन्न थवा छता पण ते नवी पर्याय कहेवाती नथी। केम के संसारी जीवने अशुद्ध पर्यायोनी परंपरा चाली आवे छे। जो पहला न होय अने नवी थाय तो नवीन कहेवाय पण एम तो नथी। मनुष्यमांथी देव पर्याय अशुद्धताने कारणे नवी थाय छे पण अनादि संसारी जीवनी पर्यायनी अपेक्षाए ते नवी नथी। संसारी पर्यायनी अपेक्षाए जोईए तो ए देवनी पर्याय थाय के मनुष्यनी पर्याय थाय ए पर्याय काई नवी नथी। तो संसार पर्यायमां अनादि थी चाली आवे छे ए पर्याय जीवनी अशुद्ध पर्याय छे अने एवी अशुद्ध पर्यायनी परंपरा अनादि थी चाली आवे छे एटले ए काई नवुं नथी। पहेला न हतुं अने नवुं थयुं एवुं नथी। जीव ज्यारथी छे त्यारथी एवी पर्यायो तो थई ज रही छे। मनुष्यमांथी देव पर्याय अशुद्धताने कारणे नवी थाय छे पण अनादि संसारी जीवनी पर्यायनी अपेक्षाए ते नवी नथी। जीवने तो आवी पर्याय पूर्वे पण थई गई छे। अहीं समये समये जूनी पर्यायनो व्यय अने नवी पर्यायनो उत्पाद थाय छे ए वात नथी। अहीं तो नवो विकार करवा छतां अनादिनी अपेक्षाए ते नवो नथी एम कहेवुं छे। उत्पाद व्यय थाय छे ए वात अहीं नथी करवी। अहीं तो एम समजावुं छे के अनादिथी जीवने आवी विभाव भाव अने विकार रूपे थवार वाली पर्यायो थई रही छे। अनादिथी संसारी अवस्थामां संसारी पर्यायमां एने आवा विकार नवा नवा थता देखाय छे पण ए विकारे जातनी अपेक्षाए जोईए तो ए जुदी कई नवी जातना नथी। ए राग द्वेष रूप जे भाव थाय छे एवो जे विकार अथवा तो नव प्रकारना कसायो एवा भावे जीव थाय छे तो ए कई नवुं नथी। अनादिनी अपेक्षाए ए नवुं नथी। संसार पर्यायमां ए तो अनादिनुं थई ज रह्युं छे एमां कई नवुं नथी। क्रोधना भावे ए अनादिनो थई रह्यो छे। કેટલોય કાળ સુધી એવા ક્રોધના ભાવે થયો છે, કેટલોય કાળ સુધી એ માયાના ભાવે થયો છે, નવ પ્રકારના નવ કસાયના ભાવે કેટલોય કાળ સુધી એ થયો છે, થઈ રહ્યો છે, વર્તમાનમાં એમ જ છે, એટલે કાંઈ એ નવું નથી। અનાદિની અપેક્ષાએ એ નવું થતું નથી। દેવ મનુષ્ય નારકી તિર્યંચ આદિના બહુ વિકારી ભાવના કારણે નવા નવા થવા છતાં अनादि प्रभाव में ए विकारी भाव पर्याय दृष्टिए पहला न हतो अने नवो थयो छे एम नथी। जीव ज्यारथी छे त्यारथी एने एवा भावो थाय छे, आ कंई नवुं नथी। कोईक वखत शुभ भाव विशेष छे तो कोईक वखत अशुभ भाव विशेष छे। एटले शुभाशुभ भाव एना जे विकारी भाव छे एना जे એ અધિવસાન છે એની સાથે રહેલો શુભ કે અશુભ ભાવ એ કોઈ વખતે વધારે શુભ હોય ઓછું અશુભ હોય, કોઈ વખતે વધારે અશુભ હોય ઓછું શુભ હોય, પણ એ બધો વિકારી ભાવ જ છે, એ અશુદ્ધ ભાવ છે અને એ કાંઈ નવો નથી। શુભ ભાવ થોડો વિશેષ છે તો દેવની પર્યાય થાય છે, અશુદ્ધ ભાવ વિશેષ છે તો તિર્યંચની કે નારકીની પર્યાય થાય છે। દેવ મનુષ્ય નારકી તિર્યંચના ભવો વિકારી ભાવના કારણે નવા નવા થવા છતાં અનાદિ પ્રવાહમાં એ વિકારી ભાવ પર્યાય દ્રષ્ટિએ પહેલા ન હતો અને નવો થયો છે એમ નથી। માટે પર્યાય બુદ્ધિ છોડીને દ્રવ્ય બુદ્ધિ કર। દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા ત્રિકાળ એક રૂપ છે અને પર્યાયમાં વિકાર થાય છે
તે પર્યાય દ્રષ્ટિએ નવો નથી અને આત્મામાં જે સિદ્ધ દશા પ્રગટ થાય છે તે દ્રવ્ય દ્રષ્ટિએ નવી નથી. દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા ત્રિકાળ એક રૂપ છે, એ શુદ્ધ છે, ત્રણેય કાળે શુદ્ધ છે, એમાં વિકાર નથી. અને વિકાર જે થાય છે તે પર્યાયમાં, તો પર્યાયમાં વિકાર થાય છે પણ એ ક્ષણિક છે. જ્યારે દ્રવ્ય દ્રષ્ટિએ તો આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે, જ્યારે પર્યાયમાં વિકાર છે એ વખતે પણ આત્મા તો શુદ્ધ જ છે. તે પર્યાય દ્રષ્ટિએ આ વિકાર જે થાય છે એ નવો નથી, પહેલા એને એવો વિકાર થઈ ચૂક્યો છે. એવો વિકાર થયો છે માટે તો એ સંસાર પર્યાયમાં આ ભવના ભ્રમણ કરી રહ્યો છે, એટલે એ પર્યાય દ્રષ્ટિએ એ કંઈ વિકાર થયો છે એ નવો નથી. અને એ વિકાર આત્માને નુકસાન કરે છે, નુકસાન પહોંચાડે છે એમ પણ નથી. આત્મા તો ત્રિકાળ શુદ્ધ સિદ્ધ સમાન એવો ને એવો જ રહ્યો છે. એટલે જે દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ જ રહ્યું છે એ એવી પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત પણ કરી શકે છે. એટલે આત્મામાં સિદ્ધ દશા પ્રગટ થાય છે તો એ અંદરમાં પડેલી જે ચીજ છે એની પ્રગટતા છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિએ તો એ અંદર પડ્યું જ હતું, સિદ્ધપદ પોતાની અંદર પડ્યું હતું. એટલે દ્રવ્ય દ્રષ્ટિએ આ સિદ્ધ દશા પ્રગટ થાય છે તો એના પુરુષાર્થ દ્વારા પ્રગટ થાય છે, પણ એ હતું માટે પ્રગટ થાય છે. પોતે એવો સિદ્ધ સમાન શુદ્ધ ન હોત તો કાંઈ એ પ્રગટ થવાનું હતું નહીં. એટલે તો સમયસારની 11મી ગાથામાં એ વાત કરી દીધી કે મૂળ દ્રવ્ય તો જે પુરુષાર્થ છે તે તો શુદ્ધ જ છે, એ સત્ય છે, અને એના આશ્રયે જ મોક્ષ માર્ગ છે, એના આશ્રયે જ ધર્મની પર્યાય થાય છે. ભલે વર્તમાનમાં એની સાથે કર્મ હોય, મલિનતા હોય, તે છતાંય મૂળ દ્રવ્ય મલિન થયું જ નથી. ત્યાં જે ઉદાહરણ આપ્યું છે 11મી ગાથામાં, જે કાદવવાળું પાણી, એમાં પાણી તો શુદ્ધ જ છે, એની સાથે મલિનતા ભલે રહી પરંતુ તે છતાંય પાણી શુદ્ધ છે. તો શુદ્ધ ની પ્રાપ્તિ કરી શકાય છે, કેમ કે જે અંદરમાં છે એની પ્રાપ્તિ હોય. એટલે આત્મા શુદ્ધ છે તો સિદ્ધ દશાની પ્રાપ્તિ હોય, જે હોય એની પ્રાપ્તિ હોય. પર્યાયમાં પ્રગટ શું થાય? જે હોય એ પ્રગટ થાય. બહુ સરસ વાત અહીંયા લીધી છે કે દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા ત્રિકાળ એક રૂપ છે અને પર્યાયમાં વિકાર થાય છે, તે પર્યાય દ્રષ્ટિએ નવો નથી. આ વિકાર પર્યાય દ્રષ્ટિએ નવો નથી. અને આત્મામાં જે સિદ્ધ દશા પ્રગટ થાય છે, આત્મામાં જે સિદ્ધ દશા પ્રગટ થાય છે તો તે દ્રવ્ય દ્રષ્ટિએ નથી, નવી નથી. પર્યાય દ્રષ્ટિએ સિદ્ધ દશા પ્રગટ થઈ તો તેનો કાળ છે, કાળલબ્ધિ પાકી છે. એટલે પર્યાય દ્રષ્ટિથી વિચાર કરીએ તો એ નવી દશા પ્રગટ થઈ. પહેલા સંસાર દશા હતી અને હવે નવી સિદ્ધ દશા પ્રગટ થઈ. પણ દ્રવ્ય દ્રષ્ટિએ, દ્રવ્ય દ્રષ્ટિએ કાંઈ નવું નથી, એ તો પોતાના સ્વરૂપને અનુસરીને થયું છે. સિદ્ધપદ તો અંદર પડ્યું જ હતું, સિદ્ધપદ હતું જ્યારે એ સંસાર પર્યાયમાં હતો ત્યારે પણ એ સિદ્ધપદ અંદરમાં હતું અને એની હવે પ્રગટતા થઈ. આત્મા ચિદાનંદ એક રૂપ છે, પુણ્ય પાપ રહિત ટંકોત્કીર્ણ જ્ઞાન આનંદ મૂર્તિ છે. એની અંતરદ્રષ્ટિ કરી જ્ઞાનમાં લીનતા કરે તો સિદ્ધપદ નવું પ્રગટ થાય છે, છતાં દ્રવ્ય દ્રષ્ટિએ એ પદ ત્રિકાળ છે, નવું નથી. એ પદની પ્રગટતા થઈ, પ્રગટતા તો થઈ એ તો પર્યાયમાં થઈ, એ પર્યાય દ્રષ્ટિએ પ્રગટતા કહેવાય. પણ વસ્તુ તો એવી જ હતી, દ્રવ્ય દ્રષ્ટિએ તો એ પદ અંદરમાં એવું ને એવું હતું, એ કાંઈ નવું થયું છે એમ નથી. બહુ સરસ વાત છે પ્રભુ. જીવે ક્યારે પોતાના સામર્થનો, પોતાના સ્વરૂપનો વિચાર જ કર્યો નથી કે પોતે સિદ્ધ સમાન ભગવાન આત્મા છે.
सिद्ध सत्मान भगवान आत्मा पोते छे आवो निर्णय निर्धार थाय अने ए वातनो स्वीकार थई जाय तो पछी बधुं सहेलू छे। एने तो अनादिथी पर्यायनी दृष्टि ज करी छे, एने रंगेलो वास ज जोयो छे, एटले एने कल्पना ज नथी आवती के रंग विनानो कोरो चोखो वास पण होय एवी एने कल्पना ज नथी आवती, एवी कल्पना करी ए शकतो नथी। जेमणे एवा सिद्धपदनी प्राप्ति करी छे एमनो जो विचार करे तो कदाच ए धर्म तरफ वळे। एटले सिद्ध परमेश्वरनी दशानो विचार करे कि पूर्वे सिद्ध भगवान पण संसारी हता अने सिद्धत्व प्रगट कर्यु छे तो केवी रीते थयु हशे एम जराक विचार करे तो ए धर्म तरफ वळे। अने पछी महापुरुषोए तो ए मार्ग बतावे ज छे। सिद्ध तथा पूर्वे अरियंत पद में अरियंत पद नी अंदर ए वात एमने सौने आपी छे के पूर्ण दशा कई रीते प्रकट थाय। तीर्थंकर भगवान नी वाणी में ए परम सत्य प्रकाश्युं छे अने ए आत्मसात करी अने महापुरुषोए अपना सुधी शास्त्र द्वारा पहुंचाड्युं पण छे। एटले ए कई नवुं नथी, ए राजमार्ग छे, ए मार्गे अनंत जीवो चाल्या छे। श्रद्धान शू कर्यू, बधाए एक ज प्रकार नु श्रद्धान कर्यू के पोते सिद्ध समान शुद्ध छे, पूर्ण छे, पोते पूर्ण सामर्थ्य सहित छे अने पोताना पूर्ण सिद्ध पद ने प्रगट करी सके एवो छे अने एवो ज परिचय पुरुषार्थ उपाड्यो। एटले सिद्ध पद छे, पोते एवो सिद्ध समान छे, ए नवुं नथी, ए अनादि नु छे। वर्तमान मां पण भले पोते पर्याय मां मलिनता सहित होय छतांय ये पद छे छे ने छे, आवो पाको निर्णय थवो जोईए, एवो निर्धार थाय तो आगळ वात वधे। अने एवो निर्धार करी अने पछी आ बाह्यमां जे कंई चाली रह्युं छे एमां जे पर्यायो थई रही छे ए दरेक द्रव्यनी पर्यायो स्वतंत्र रीते थाय छे, एमां कोई कंई करावतुं नथी, पोते पण एमां कंई फेरफार करी शकतो नथी, एवो अकर्ता भाव लावीने अने साथे ए परपदार्थो मारा सुधी पहोंचता नथी, मारा सुधी व्याप्ता नथी, हूँ एमा पहोंचतो नथी, एमा व्याप्तो नथी, एटले ए मने सुखी दुखी करता नथी, एम एनाथी इष्ट अनिष्पणानी बुद्धि हती एने छोड़ी दईने अने ते पछीथी पोतानो आनंद सुख शांति बधुं पोतानी अंदरमां पड्युं छे एवो विश्वास लावीने ए स्वरूप तरफ वळे तो साचो पुरुषार्थ थाय। अने साचो पुरुषार्थ थाय एटले के स्वरूप नु लक्ष्य थाय, एना ज्ञान दर्शन ना उपयोग स्व तरफ वळे तो एवी ज अनुभूति थाय। एक वक्त पोताना स्वभाव भावनी अनुभूति थई गई पछी ए लब्धपणे रहे छे ने पछी आगळनो पुरुषार्थ तो आपोआप थई जाय छे। सम्यक दर्शन थाय पछीथी आखो पुरुषार्थ अंतरंग आपोआप थया ज करे छे अने जे अंदर में पड़ी छे एनी प्रगटता थाय छे। आ पछी थी वीर संवत 2478 मावद त्रीज बुधवार ना दिवस नो प्रवचन छे ते आपणे लईए छीए। गुरुदेव कहे छे अनादि अनंत पंचास्तिकाय पदार्थ छे, पांच अस्तिकाय पदार्थ छे, छठो पदार्थ काल छे, छठू द्रव्य ते काल छे, छ द्रव्य मां के जे अस्थि छे पण काय नथी। तो अनादि अनंत पंचास्तिकाय पदार्थ छे, जेने कल्याण करवू होय तेने जीव पदार्थ ने जाणवो जोईए। जीवनो ज्ञान स्वभाव त्रिकाल नित्य छे, जीवनो ज्ञान स्वभाव त्रणे काळे एवो ने एवो ज रहे छे। नित्य ज्ञान स्वाभाविक छे, त्यारे ये ज्ञान न करे एम बनतुं ज नथी। ज्ञान ना उगाळ ओछा वधता होय पण ए ज्ञान स्वभाव कई चाल्यो जतो नथी। शक्ति अपेक्षाए तो अंदर मां तो पूर्ण छे, शक्ति अपेक्षाए तो एनो ज्ञान स्वभाव केवो छे ए तो केवल ज्ञान नो स्वभाव छे, सर्वज्ञ स्वभाव छे। जीवनो ज्ञान स्वभाव त्रिकाळ नित्य छे अने विकार अनित्य छे। परने लक्ष्य थता जे शुभाशुभ भाव ए बधो विकार ए अनित्य छे अने ते विकार टळी जाय तो मोक्ष मार्ग थाय
અને આત્મામાં શાંતિ અને સુખ થાય એ માટે વર્ણન કરવામાં આવ્યું છે। જુદી જુદી રીતે આચાર્ય ભગવાને આ વાતને સમજાવી છે। જીવ વસ્તુ છે તેને અવસ્થા દ્રષ્ટિએ અશુદ્ધતાના કારણે નવો દેહ મળે છે। જીવ દ્રવ્ય છે અને એને અવસ્થા દ્રષ્ટિએ પર્યાય અપેક્ષાએ જો જોઈએ તો અશુદ્ધતા છે, દ્રવ્યમાં તો અશુદ્ધતા નથી। એટલે અવસ્થા દ્રષ્ટિએ અશુદ્ધતા, પર્યાય દ્રષ્ટિએ એને અશુદ્ધતા છે અને એવી અશુદ્ધતાના કારણે એને નવા દેહનો સંયોગ થાય છે। અવસ્થા દ્રષ્ટિ ન કરે અને ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિ કરે તો સિદ્ધ સ્વરૂપી આત્મા ત્રિકાળ છે। વર્તમાન અવસ્થા જે છે એ અવસ્થાને અનુરૂપ એને દેહ મળ્યો છે અને એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા માત્ર દેહને જાણે છે તો એ પોતે પોતાને દેહરૂપ માને છે। ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એ દેહને જાણે છે એટલે એ પોતાને દેહરૂપ માને છે। દેહ તો એનાથી જુદો છે અને એની પર્યાય છે, પોતાની પર્યાય એ દેહથી પણ જુદી છે। પોતે ત્રિકાળ શુદ્ધ છે, વર્તમાન પર્યાય મનુષ્યની છે અને મનુષ્યને અનુરૂપ આ પૂતગળના સ્કંદરૂપ દેહ એને મળ્યો છે। એટલે અવસ્થાની રીતે જોઈએ તો એની મનુષ્યની અવસ્થા એ એની અવસ્થા પોતાની અવસ્થા, પણ એ અવસ્થામાં જે દેહ સાથે રહ્યો છે ને એ દેહને પોતાનો માની અને એમ માને છે કે પોતે દેહ જીવડો છે, દેહરૂપ છે, પોતાની અવસ્થા શું છે એને એ સમજતો નથી કે દેહને જ પોતાપણે માની રહ્યો છે। એટલે પર્યાય દ્રષ્ટિએ એને સાચી દ્રષ્ટિ નથી। શાંતિથી સમજવા જેવું છે, પર્યાય દ્રષ્ટિ પણ એની સાચી નથી। પર્યાય દ્રષ્ટિમાં એ તો ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે દેહને જુએ છે તો એ પોતે દેહરૂપ પોતાને માને છે અને એ જે દેહનું નામ છે એને પોતાનું નામ માને છે। આ દેહને નામ રમેશ આપ્યું છે તો એ એમ માને છે કે આ રમેશ તે હું। ભાઈ તું રમેશ નથી, કેમ કે રમેશ નામ એ દેહને આપેલું નામ, એ તો તું છે જ નહીં, એ તો શરીર છે અને એ શરીર તને જે મળ્યું છે એ તારા અશુદ્ધ ભાવને કારણે તારી એવી મનુષ્યની પર્યાય થઈ છે એટલે મળ્યું છે। તો તારી પર્યાય છે એ મનુષ્યની પર્યાય અને એ પણ તારા અશુદ્ધ ભાવને કારણે થયેલી પર્યાય છે, એટલે કોઈ તારા સ્વભાવને અનુસરીને થયેલી એ પર્યાય નથી। એટલે મનુષ્યની પર્યાય એ પણ તારી નહીં, એટલે ખરેખર તો તારી સાચી પર્યાય દ્રષ્ટિએ નથી। પર્યાય દ્રષ્ટિએ જો તું વિચારે તો તારે મનુષ્યની પર્યાય છે એમ કહેવાય, એમ કહેવાય, પણ તું ક્યાં એવું માને છે, તું તો એમ માને છે કે તું રમેશ છો। એટલે રમેશ પણ તો તારામાં ક્યારેય કોઈ રીતે લાગુ પડતું જ નથી, છે જ નહીં, એ તો સાબિત થઈ શકે એમ જ નથી। કેમ કે રમેશ જે નામ આપવામાં આવ્યું એ દેહને નામ આપવામાં આવ્યું, જે પૂતગળનો સ્કંદ છે એને નામ આપવામાં આવ્યું અને તું એમ માને કે હું રમેશ, એટલે આ વાત તો બિલકુલ ખોટી છે। તો પર્યાય શું છે, તારી પર્યાય કઈ, તો તારી પર્યાય તો મનુષ્યની પર્યાય, તે તારી પર્યાય અને એ પર્યાય પણ કેવી, એ પણ ક્ષણિક, થોડા વર્ષોની, અને એ પર્યાય પણ તારા સ્વભાવને અનુસરીને થયેલી નથી, એ પર્યાય પણ તારા સ્વભાવને અનુસરીને થયેલી નથી। એમાં તો તારો વિકારી ભાવ છે એ નિમિત્ત કારણ થયો છે। અત્યારે તારી મનુષ્ય પર્યાય થઈ આવી અવસ્થા થવાનું કારણ શું છે, તો કે તે પૂર્વે એવા વિકારી ભાવ કર્યા હતા એટલે, એટલે એ અશુદ્ધ ભાવ, એ અશુદ્ધ ભાવ અને કારણે આ પર્યાય થઈ, મનુષ્યની પર્યાય થઈ। અહીંયા કહે છે જીવ વસ્તુ છે તેને અવસ્થા દ્રષ્ટિએ અશુદ્ધતાના કારણે નવો દેહ મળે છે, એટલે સંયોગે દેહ તો મળ્યો। અવસ્થા દ્રષ્ટિ ન કરે અને ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિ કરે
तो सिद्ध स्वरूपी आत्मा त्रिकाल छे। એટલે અત્યારે વર્તમાનમાં અવસ્થા મનુષ્યની છે તો એવી દ્રષ્ટિ પણ છોડી દે અને મનુષ્યની અવસ્થા મનુષ્યની પર્યાય હોવા છતાં પોતાનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે એવા શુદ્ધ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ કરે તો પછી પરિણામ નિર્મળ થાય તો પર્યાય શુદ્ધ થાય નિર્મળ થાય વિતરાગી પરિણામ થાય। अवस्था दृष्टि न करे अने त्रिकाल स्वभाव दृष्टि करे तो सिद्ध स्वरूपी आत्मा त्रिकाल छे अने पर्याय दृष्टिए सिद्ध दशा नवी छे। दशा पर्याय बदलाय अने सिद्ध भगवान ना जेवुं ज पोतानुं स्वरूप एवुं पोतानुं पद होवाथी ज्यारे एवो पुरुषार्थ करे छे तो सिद्ध दशा थाय छे तो ए अवस्थानी अपेक्षाए नवी छे पदनी अपेक्षाए ये तो त्रिकाल छे अने एवी दशा प्रकट इतला माटे थाय छे के ए अंदर मां हतु शक्ति रूपे पड़ी हतु ए पद एटले ये प्रकट थाय छे। एटले वर्तमान पर्याय नी दृष्टि छोड़ी ने पोताना त्रिकाली सिद्ध समान स्वभाव नी दृष्टि करे तो एवी सिद्ध दशा पर्याय मां नवी प्रकट थाय छे। એટલે કહે છે કે અવસ્થા દ્રષ્ટિ ન કરે અને ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિ કરે તો સિદ્ધ સ્વરૂપી આત્મા ત્રિકાળ છે અને પર્યાય દ્રષ્ટિએ સિદ્ધ દશા નવી છે। આ આત્માના સુખની વાત રૂચિપૂર્વક સાંભળે નહીં એટલે યાદ રહે નહીં, પણ સંસારની વાત હોય તો બધી યાદ રહે। એનું કારણ એ છે કે તેની સંસારની રૂચિ છે, સંસાર પ્રત્યે રૂચિ છે અને આત્મા પ્રત્યેની એને રૂચિ નથી। લોકો કહે છે ને અમને યાદ નથી રહેતું ને આમ ને તેમ ને એવી રીતે કરીએ ને અમને તો પછી ચિંતન ચાલતું જ નથી, પણ ક્યાંથી ચાલે ભાઈ? એક કલાક સ્વાધ્યાય અને 23 કલાક બીજી વાત, પછી ક્યાંથી ચાલે? અહીંયા 118માં પાના ઉપર આગળ કહે છે કે આત્માને બે દ્રષ્ટિએ જોવો જોઈએ, શરીર વાણી મન આદિ પર પદાર્થો એ તો આત્મામાં છે જ નહીં, એટલે એની તો શું વાત કરવી, એની તો કોઈ વાત કરવી જ નથી। આત્માને બે દ્રષ્ટિએ જોવાની વાત છે અહીંયા, તો શરીર વાણી મન એ તો બધું જડ, એ પર પદાર્થો એ તો આત્મામાં છે જ નહીં, એટલે એની તો શું વાત કરવી। વળી એ જડ છે, એ જ્ઞાન પણ કરી શકતા નથી, એટલે એની તો વાત કરવી નથી। વળી જડ કર્મના કારણે પણ ચાર ગતિમાં પરિભ્રમણ નથી, માટે તેની પણ વાત નથી। બીજી વાત, પહેલી વાત શું લીધી, આ શરીર વાણી મન એ બધા પર પદાર્થો એ આત્મામાં નથી, એટલે એની તો કાંઈ વાત કરવી નથી। હવે એના સિવાય બીજા જડની વાત લીધી, બીજા જડ શું છે તો કે કર્મ, જડ કર્મ, દ્રવ્ય કર્મ, એ જડ કર્મ છે, એ જડ કર્મની પણ વાત નથી કરવી। કેમ નથી કરવી? તો કે છે કે જડ કર્મના કારણે પણ ચાર ગતિમાં પરિભ્રમણ નથી। કોનું? જીવનું। જડ કર્મના કારણે પણ ચાર ગતિમાં જીવનું પરિભ્રમણ નથી, માટે તેની પણ વાત નથી કરી। આ વાત હજી લોકોને બેસવી મુશ્કેલ, કેમ કે આ ઊંધું ભણાવ્યું છે ને, પહેલેથી એકડો ઊંધો ઉઠાવી દીધો છે કે કર્મને કારણે જીવને બધું આમ થાય, કર્મને કારણે આમ થાય, કર્મને કારણે તેમ થાય, એ નાનપણથી આવો ઊંધો એકડો ઘૂંટતો આવ્યો છે ને, એટલે હવે એ મુશ્કેલી પડે છે એને, એમ જ છે કર્મને કારણે થાય। ભાઈ, કર્મને કારણે નથી થતું, કર્મ તો પૂર્વે તે જે ભાવ કર્યા હતા એની પારાસીસી છે, એનું બેરોમીટર છે, એ દર્શાવે છે, મીટરથી ખબર પડે કે તે પહેલા કેવા ભાવ કર્યા હતા। તારા પૂર્વે જે ભાવ થયા હતા તો એ કેવા પ્રકારના ભાવ હતા, જો જીવ સાપ એણીમાં ગયો છે તો એનો અર્થ એ છે કે એને બહુ પૂર્વે ક્રોધના ભાવો કર્યા હતા, એટલે અત્યારે એવી યોની મળી ને પછી શરીર એવું એને અનુરૂપ મળ્યું। એટલે વર્તમાનમાં જે કાંઈ આ દેખાઈ રહ્યું છે એની સમીપમાં જે કંઈ આવ્યું છે એ બધું શું દર્શાવે છે કે પૂર્વે એને કેવા ભાવ કર્યા હતા। ખૂબ સંપત્તિ મળી છે, એનો સંયોગ થયો છે, તો એનો અર્થ એ છે કે પૂર્વે એને એવા દાન વગેરેના ભાવ કર્યા હતા, તો એને એવી સંપત્તિ પ્રાપ્ત થઈ છે, એથી વિશેષ બીજું કાંઈ નથી। એટલે આ તો બધું તમને બતાવે છે
कि पूर्वे तमे केवा भाव कर्या हता ए बतावनारू छे। पण वर्तमान अवस्था में अत्यारे वर्तमान जे पर्याय छे एमा पेलू कई दबाण करतु नथी कि हवे तारे केवा भाव करवा। वर्तमान तारो छे, वर्तमान में तने संपत्ति मळी छे कि नथी मळी, पण ए संपत्ति मळी छे माटे तू आवा भाव कर एवुं कोई दबाण नथी। संपत्ति मळी छे माटे तू आवा भावे था एवुं संपत्ति दबाण करती नथी। એટલે એક જળ કર્મને કારણે, જળ કર્મના ઉદયને કારણે જે કંઈ થયું છે એને લીધે થઈ અને હવે વર્તમાનમાં તને વિભાવ ભાવ થાય, વિકારી ભાવ થાય એમ બનતું નથી, એટલે કે તને ભવના ભ્રમણ થાય એમ બનતું નથી। વર્તમાનમાં તને એ જળ કર્મના ઉદયો વિકારી ભાવે કરાવતા નથી, એટલે કે તને હવે ભવિષ્યનો સંસાર આપતા નથી। ભવિષ્યનો સંસાર તું તારી મેળે પ્રાપ્ત કરે છે, એટલે કે ભવિષ્યમાં તને આ સંસાર પર્યાય રહે એનું કારણ તારું પોતાનું છે, તું એવા વિભાવ ભાવે, વિકારી ભાવે થાય છે। એટલે કર્મો તને ભવના ભ્રમણ કરાવતા નથી। કર્મો તો દશા બતાવે છે કે તે પૂર્વે કેવા ભાવ કર્યા હતા। અત્યારે આ ભવનું ભ્રમણ કરતા કરતા અત્યારે વર્તમાન ભવ જે થયો તો એનું કારણ શું? તો પૂર્વે તે જે કરેલા ભાવ, તો એ ભાવ કેવા હતા એ તારે જાણવું હોય તો તને અત્યારે જે સંયોગો મળ્યા છે બધા જ આજુબાજુમાં અને તારું તને જે શરીર મળ્યું આ બધું જે કંઈ મળ્યું છે એ ઉપરથી ખ્યાલ તને આવી જાય કે પૂર્વે તે કેવા ભાવ કર્યા હતા, અને એના ઉપરથી જો તું ડાયો સમજવું હોય તો સમજી જાય કે હવે જે ભાવ કરીશ એ ભાવ પ્રમાણે બીજા ભાવની અંદર એ હું જ પ્રાપ્ત થશે। એટલે આ જે કંઈ જડકર્મના ઉદય આવ્યા છે અત્યારે વર્તમાનમાં છે એ હવે પછીના ભવનું કારણ નથી, એટલે જડ કર્મો છે તે ભવના ભ્રમણ કરાવતા નથી। આ વાતને આમ સમજવાની છે એ લોકો સમજતા નથી, કેમ કે ઊંધો એકડો ભણાવી દીધો છે, કર્મથી થાય કર્મથી થાય એમ નથી ભાઈ। કર્મના ઉદયો વખતે, એટલે કે મોહની કર્મનો ઉદય છે, મિથ્યાત્વનો ઉદય છે, એ જ વખતે જીવ એ કર્મના ઉદય હોવા છતાં સમ્યક તો પ્રગટ કરે છે ને। જો કર્મના ઉદયો કર્મો એને ભવના ભ્રમણ કરાવી શકતા હોત તો કોઈ જીવ સમ્યક તો પ્રગટ કરી શકે જ નહીં, પણ એમ તો નથી। એટલે ગુરુદેવ અહીંયા એ વાત લીધી છે કે વળી જળ કર્મના કારણે પણ ચાર ગતિમાં પરિભ્રમણ નથી, માટે તેની પણ વાત નથી। ગુરુદેવે પહેલા શું કહ્યું કે આત્માને બે દ્રષ્ટિએ જોવો જોઈએ, એટલે આત્માને જોવાની વાત છે। તો પહેલો તમને જે વિચાર આવે આ શરીર મન વાણી એનો વિચાર આવે તો કહે છે કે ના એની તો કોઈ વાત નથી કરવી, એ તો આત્મામાં છે જ નહીં। પછી બીજો વિચાર કર્મનો, તો કે જળ કર્મ જે છે એની પણ વાત નથી, કેમ કે એ કઈ જીવને ચાર ગતિમાં પરિભ્રમણનું કારણ નથી, માટે તેની પણ વાત નથી। તો હવે વાત કોની કરવી છે? તો કે છે કે આત્માની વાત કરવી છે અને આત્માને બે દ્રષ્ટિએ જોવો છે। તો હવે એ વાત કરે છે કે પણ પર્યાય અપેક્ષાએ આત્માની અશુદ્ધતાના કારણે નવો નવો ભવ થવા છતાં પ્રવાહરૂપે તે અનાદિનો છે, નવો નથી। એટલે આજે પર્યાય જે છે એની વાત કરી અને સાથે સાથે ચાર ગતિમાં પરિભ્રમણ એ જળ કર્મોના કારણે નથી એ વાતને એમાં સાથે સાંકળી લીધી। શું કહે છે ગુરુદેવ? કે વળી જળ કર્મના કારણે પણ ચાર ગતિમાં પરિભ્રમણ નથી, માટે તેની પણ વાત નથી। પણ પર્યાય અપેક્ષાએ આત્માની અશુદ્ધતાના કારણે, જો અશુદ્ધતા એ આત્માની અને એ પણ પર્યાયમાં, પર્યાય અપેક્ષાએ આત્માની અશુદ્ધતાના કારણે નવો નવો ભવ થવા છતાં પ્રવાહરૂપે તે અનાદિનો છે, નવો નથી। આ ભવ જે થાય છે એ પર્યાય એ નવી નથી, એ અનાદિની છે। સાંકળમાં એક પછી એક અંકોડા કડી બંધ ચાલ્યા આવે છે, તેમાં કોઈ અંકોડો નવો નથી। એ કડી બંધ અંકોડામાંથી એક અંકોડો તૂટે તો સળંગ સાંકળ રહેતી નથી। એટલે આ તો પર્યાયનો પ્રવાહ છે, આવો પર્યાયનો પ્રવાહ છે, એની અંદર મુખ્ય બે જ પર્યાય કહીને
संसार पर्याय ने सिद्ध पर्याय, सिद्ध पर्याय पोताना स्वभाव ने अनुसरी ने छे, ने संसार पर्याय छे ये पोताना दोष अने अपराध ने कारणे छे, अने एवी अनादिनी ये संसार पर्याय छे एनो अंत पण छे, एनो अंत पण छे। ज्यारे जे सिद्ध पर्याय छे ते अनादिनी नथी, एनी आदि छे, पण पछी ए अनंत काल सुधी रहे छे, एटले आदि सहित ए अनंत छे। तो आवो जे पर्याय नो प्रवाह छे, तो एनी अंदर आ जीवनी अशुद्ध दशाना कारणे, जीवनी एवी शुद्ध पर्यायना कारणे आवा कर्मना बंद थया करे छे, तो थया करे छे, पण ए कर्मना बंद काई एने अशुद्धता करावे छे एम नथी। એટલે આખો આવો પર્યાયનો પ્રવાહ છે, એટલે કે છે પર્યાય અપેક્ષાએ આત્માની અશુદ્ધતાના કારણે, આ અશુદ્ધતા પર્યાય અપેક્ષાએ શુદ્ધતાની વાત છે, આત્માને તો ત્રિકાળ શુદ્ધતા જ છે, એટલે પર્યાય અપેક્ષાએ આત્માની અશુદ્ધતાના કારણે નવો નવો ભવ થવા છતાં પ્રવાહ રૂપે તે અનાદિનો છે, નવો નથી। અને સાકળનું ઉદાહરણ આપી અને એ સમજાવ્યું છે કે પછી એક એવી પર્યાય થયા કરે છે, મનુષ્યની થાય, દેવની થાય, તિરિંતની થાય, આ બધી થયા કરે છે, થયા કરે। આગળ કહે છે કે તેમ આત્મામાં અનાદિથી પ્રવાહ રૂપે આ કડીની વાત લીધી ને, સાંકળનું ઉદાહરણ આપીને પછી હવે કહે છે કે તેમ આત્મામાં અનાદિથી પ્રવાહ રૂપે કડીબંધ અશુદ્ધતા ચાલી આવે છે, તે અશુદ્ધતા નવી નથી। દેવ પછી મનુષ્ય અને તિર્યંચ આદિ ભવો ધારાવાહી પ્રવાહ રૂપે ચાલ્યા જ આવે છે, એ અશુદ્ધ ભાવ પ્રવાહ રૂપે છે, તેમાંથી પ્રવાહ તૂટે તો સંસાર રહે નહીં। જેમ એક રૂની પૂણીમાં બીજી પૂણી સાંઝા કરે, તેમ સંસારની પૂણી નવી નવી અનાદિથી સાંઝા કરે છે, માટે અશુદ્ધતા અનાદિની છે। કાંતવા દેશે ને, પછી એક પૂણી કાંતી રહે ને, પછી એ પૂણી પૂરી થતા સાથે બીજી પૂણી જોડી દેવામાં આવે, એટલે પછી તાર તો એનો એ જ રહ્યા કરે, તૂટે નહીં વચમાં। એવી રીતે આ જીવ પોતે જાતે જ અપરાધ કરે છે, કેવો અપરાધ કરે છે, સંસારમાં રહેવાનો અપરાધ કરે છે। એ સંસારનો આ એક ભાવ પૂરો થયો ને, એની જોડે બીજો ભાવને પોતે જ સાંધી દે છે, પોતે સાંધી દે છે, વિભાવ ભાવે પોતે થઈ અને હવે આવતો બહુ પાછો એ તૈયાર કરી નાખે છે। કેટલું સરસ ઉદાહરણ આપ્યું છે, પૂણીનું ઉદાહરણ સમજવા જેવું ઉદાહરણ છે। જે લોકો કાંતતા હોય એ લોકોને ખ્યાલ છે, અમે પહેલા કાંતતા હતા એટલે ખ્યાલ આવે છે કે પૂણી પૂરી થતા પહેલા બીજી પૂણી લઈ લેવાની હોય, છેલ્લો ભાગ રહ્યો હોય ત્યારે બીજી પૂણીને એની જોડે દબાવી અને પકડી રાખવાની હોય, એટલે જે તાર નીકળે ને એવી રીતે નીકળ્યા કરે, આખો સળંગ જ નીકળે, પેલી પૂણી જે પૂરી થાય અને આ નવી પૂણી ક્યાંથી શરૂ થઈ જાય ખબર ના પડે, એમ સળંગ આખો તાર નીકળ્યા કરે। એટલે આ જીવ શું કરે છે, આ પૂણી પહેલેથી લઈ જ લે છે, એટલે વિભાવ ભાવે પહેલાથી થઈ જાય છે, અને પાછો દોષ કોની ઉપર ડોળે છે, બીજા ઉપર ડોળે છે કે આ જળ કર્મનો ઉદય જે બધા આવ્યા ને એને કારણે થઈને મારે વિભાવ ભાવે થવું પડ્યું, એવો કર્મના ઉદય ઉપર દોષ ડોળે છે, અમને આ શરીર મળ્યું માટે આમ થયું, આમ થયું, તેમ થયું, જે પૂર્વ કર્મના ઉદયને કારણે જે જે પ્રાપ્ત થયું એની ઉપર એ દોષનો ટોપલો ઢોળી અને પોતે સ્વયં વિભાવ ભાવે થાય છે, આ એનો અપરાધ, આ એનો દોષ। અને આમ એ વિભાવ ભાવે દોષના ભાવે થઈ અને હવે એને આવતા ભાવની તૈયારી કરી દીધી, હવે આ બાંધી લીધું, આશ્રવ અને બંધ થઈ ચૂક્યા, એટલે આવતો ભાવ નક્કી થઈ ગયો, હવે આવતો ભાવ તો નક્કી થઈ ગયો, અને પછી પાછો ત્યાં જઈને ફરી પાછું એ જ કામ કરશે, એટલે એક પૂણી પછી બીજી પૂણી આમ એ સાંધ્યા કરે છે, એક ભાવ પછી બીજો ભાવ આમ એ સાંધ્યા કરે છે, એટલે આ કઈ નવું નથી, આ અનાદિનું આમ જ ચાલ્યું આવે છે। પણ આ દશા હોવા છતાં જીવ સ્વતંત્રપણે જો પોતે વિચારે, પોતાના સ્વરૂપનો વિચાર કરે, એટલે દ્રવ્ય દ્રષ્ટિથી પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, તો શુદ્ધ સ્વરૂપ જે છે એની પ્રગટતા હોઈ શકે એવો જો વિચાર કરે અને શુદ્ધ દ્રવ્યનો સ્વીકાર કરીને એની દ્રષ્ટિ કરે, તો એને વિતરાગી પરિણામ થાય, એટલે કે આ સંસાર દશાનો નાશ થઈ અને સિદ્ધિની પર્યાય પ્રગટે, એ જ મોક્ષનો માર્ગ છે। તો એનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું, આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ।
હવે સુખદામ બોલીએ. સુખદામ અનંત સુસંગ